આપણે કયો સબ્જેક્ટ ભણીશું? મેથ સબ્જેક્ટ. તો મેથ સબ્જેક્ટ ની અંદર અગાઉ તમે 1 થી 4 અંક શીખી ગયા છો, બરોબર છે? તો આજે હું તમને શીખવીશ, સાચો અંક શોધી ગોળ કરો અને સરખા અંક જોડો, બરોબર છે? તો ચોરસ બોક્સ ની અંદર હું સાચા અંક આપીશ, તે તમારે આડી લાઈન ની અંદર શોધવાના અને તેની ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા હું લખીશ, સાચો અંક શોધી ગોળ કરો. બરોબર છે? તો અહીંયા મેં ચાર અંક માટે ચાર ખાના બનાવ્યા છે, બરોબર છે? હવે આડી લાઈન ની અંદર અંક લખીશ આડા આવે, બરોબર, અને તે અંક શોધવાનો અને તેની ફરતી આપણે ગોળ કરવાનો છે. તો અહીંયા હું લખીશ, એકડે એક, અહીંયા બગડે બે, તગડે ત્રણ અને ચોગડે ચાર, બરોબર છે? ચોગડે ચાર, બરોબર. તો એક બે ત્રણ અને ચાર અંક આપણે શોધવાના. આડી લાઈન ની અંદર હું આડા આવડે અંક લખીશ. અહીંયા લખીશું બગડે બે, એકડે એક, તગડે ત્રણ, ચોગડે ચાર, પાછળે પાંચ, બરોબર છે? એ જ રીતે અહીંયા ત્રણ ચાર બે એક પાંચ, બરોબર. હવે એ રીતે નીચે લખીશું આપણે, બરોબર છે? તો પાંચ ચાર એક ત્રણ અને બે, બરોબર. હવે અહીંયા આપણે એ રીતે લખીશું, ચોગડે ચાર એક બે ત્રણ અને પાંચ, બરોબર. આ આડાવડી અંક લખ્યા છે. અંક શોધીને ગોળ કરવાનું છે. તમારે શું કરવાનું છે? અંક શોધવાનો છે અને તેની ઉપર ગોળ કરવાનું છે. અહીંયા છે એકડે એક, તો એકડે એક અંક ચોરસ બોક્સ ની અંદર આપેલો છે. ચોરસ બોક્સ ની અંદર એકડે એક આપેલો છે એટલે આ આડી લાઈન ની અંદર તમારે શું શોધવાનું છે? એકડે એક. તો અહીંયા છે બગડે બે નંબર. કયો નંબર આપેલો છે? બગડે બે. તો બગડ બે પછીનો કયો નંબર આપેલો છે? સોરી, અંક આપેલો છે. અહીંયા બગડે બે અંક આપેલો છે અને અહીંયા એકડે એક આપેલો છે. તો બગડ બે અને એકડે એક, સાચો નંબર આપણે, સાચો અંક કયો શોધવાનો છે? એકડે એક. તો સાચો અંક આપણે એકડે એક શોધવાનો, તો આપણને મળી ગયો સાચો અંક. અહીંયા આ બોક્સ ની અંદર એકડે એક છે અને આપણે એકડે શોધી લીધું. તો આપણે શું કરીશું? તેની ઉપર ગોળ કરીશું. શું કરીશું? ગોળ કરીશું. પછી છે તગડે ત્રણ, પછી ચોગડે ચાર અને પાછળે પાંચ, બરોબર છે? તો અહીંયા આપણે શું શોધવાનું છે? બગડે બે. ઉપર શું શોધ્યું આપણે? એકડે એક. તો અહીંયા બગડે બે છે, તો આ આડી લાઈન ની અંદર આપણે બગડે બે શોધવાનું છે. તો તગડે ત્રણ, ચોગડે ચાર અને ચોગડ ચાર પછી કયો અંક આપેલો છે? બગડે બે. તો આપણે શોધી લીધો બગડે બે. તો ચલો જલ્દી જલ્દી ગોળ કરીશું આપણે. ફટાફટ શું કરવાનું છે? ગોળ કરવાનું છે. મળી ગયો આપણને બગડે બે અંક. વેરી ગુડ. અને પછી છે એકડે એક અને પાછળે પાંચ. ફરી અહીંયા શું છે એ જોવાનું. ચોરસ બોક્સ ની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે ચોરસ બોક્સ ની અંદર કયો અંક આપેલો છે. જે અંક હોય તે આપણે આડી લાઈન ની અંદર શોધવાનો છે. પછી અહીંયા એકડે એક
तो आडी लाइन ની અંદર શું શોધવાનું આપણે તો ગડે 3 બરોબર છે આપણે આડી લાઈન ની અંદર શું શોધીશું તો ગડે 3 તો અહીંયા છે પાંચડે 5 ચોગડે 4 એકડે 1 અને એકડે 1 પછી કયો અંક આપેલો છે તો ગડે 3 તો 5 4 1 અને પછી છે તગડે 3 અને તેના પછી છે બગડે 2 તો આપણે તગડે 3 મળી ગયો છે તો જલ્દી જલ્દી શું કરીશું તેની ફળ સર્કલ બનાવી દઈશું ગોળ કરી દઈશું ને આપણે તો થયો તગડે 3 આપણને અંક મળી ગયો છે પછીનો કયો છે અંક ચોગડે 4 તો 5 3 2 1 અને આગળ પહેલો જ આપેલો છે ચોગડે 4 તો શું કરીશું ફટાફટ તેની ઉપર સર્કલ બનાવીશું શું કરીશું સર્કલ બનાવીશું તો સૌપ્રથમ આપણે કયો અંક શોધ્યો એકડે 1 પછી બગડે 2 અને પછી તગડે 3 અને લાસ્ટમાં ચોગડે 4 તો સાચો અંક શોધીને આપણે ગોળ કર્યો હવે અહીંયા આપણે શું કરીશું સરખા અંક જોડીશું શું કરીશું સરખા અંક જોડીશું અહીંયા હું લખીશ સરખા અંક જોડો બરોબર તો આપણે સરખા અંક જોડવાના છે તો અહીંયા હું લખી એકડે 1 બગડે 2 ત્રગડે 3 ચોગડે 4 અને અહીંયા લખીશ પાંચડે 5 તો 1 થી 5 અંક મેં અહીંયા લખ્યા હવે 1 થી 5 અંક સુધી શું કરવાનું સામે હું અડાવડી કરીશ અને સરખા અંક તમારે મેચ કરીને જોડવાના છે એક સરખા હોય તેને જોઈન કરીશું આપણે તો અહીંયા લખીશું બગડે 2 એકડે 1 પાંચડે 5 તગડે 3 અને લાસ્ટમાં ચોગડે 4 બરોબર છે તો અહીંયા એકડે 1 અંક છે તો આ લાઈનની અંદર સામેની બાજુ તમારે અંક શોધવાનો છે તો સામેની બાજુમાં તમારે શોધવાનું કે અહીંયા એકડે 1 આપેલો છે તો બાજુમાં ક્યાં છે એકડે 1 શોધવો તો પડશે ને આપણે તો અહીંયા ચોગડે 4 છે તગડે 3 અહીંયા 5 આપેલા છે 5 ની ઉપર કયો અંક છે એકડે 1 તો શું કરીશું આપણે તેને જોડીશું સરખા થઈ ગયા ને બંને એક સરખા છે તો જોઈન કરીશું આ રીતે તો મેં શું કર્યું જોડી દીધા બંનેને સરખા અંક જોડો હવે એ રીતે બગડે 2 અંક તો નીચે ચોગડે 4 તગડે 3 પાછળ 5 અને એકડે ઓલરેડી આપણે જોડી દીધો છે તો એકડે ની ઉપર કયો અંક આપેલો છે બગડે 2 તો બગડ 2 ને આ બગડ 2 સાથે શું કરવાનું જોડવાના છે તો આપણે જોઈન કરીશું આ બગડ 2 ને અહીંયા આપણે જોઈન કર્યું તો આપણે મેચ કરી દીધા બંને ને એકડે 1 અને બગડે 2 હવે એ રીતે અહીંયા શું છે તગડે 3 અંક આપેલો છે કયો અંક છે તગડે 3 તો હવે શું કરવાનું આપણે તગડ 3 શોધવો પડશે ને ક્યાં છે કઈ જગ્યાએ આપેલો છે તો શોધીશું તો જ તેને આપણે જોઈન કરીશું તો આ તગડ 3 આપેલો છે તો અહીંયા આપણે શું કરવાનું તેને શોધવાનું અહીંયા પાછળ 5 પાછળ 5 ની નીચે આપેલો છે તગડે 3 મળી ગયો આપણને તો હવે આ 3 ને આ 3 સાથે શું કરીશું જોઈન કરીશું તો આપણે જોડી લીધા હવે ચોગડે 4 તો અહીંયા છે પાછળે 5 તગડ 3 તો ઓલરેડી આપણે જોડી દીધો છે તગડ 3 ની નીચે કયો અંક છે ચોગડે 4 તો આ ચોગડ 4 ને અહીંયા આપણે શું કરીશું જોઈન કરીશું જોડીશું તો આમે અહીંયા ચોગડ 4 ને ચોગડ 4 સાથે જોડી દીધો હવે બાકી કયો અંક રહ્યો છે પાછળે 5
અને આ લાઈનમાં પણ કયો અંક છે પાંચડે પાંચમ તો હવે આપણે શું કરીશું બંનેને જોઈન કરીશું તો આ પાંચ પાંચને અહીં આપણે જોડીશું તો આપણે શું શીખ્યા સરખા અંક જોડો એ પણ 1 થી 5 ના જોડવાના અંક આવડી ગયા ને તમને અને તેના પહેલા આપણે કયો ટોપિક શીખ્યા સાચો અંક સુધી ગોળ કરો તો અહીંયા એકડે બગડ બે ડબડ ત્રણ અને ચગડે ચાર અંક શોધ્યા અને પછી સરખા અંક જોડો આપણે શીખ્યા ઓકે તો મેં તમને જે શીખવ્યું છે તમારે ઘરે નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ